ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે કમોસમી વરસાદ આવતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતો પર કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. ખેડૂતોના ઉભા પાકને વાયુ નામના વાવાઝોડે અડફેટે લેતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. સરકાર ખેડૂતો પાસે પાક વીમાના નામે પૈસા તો ભરાવે છે, પણ સમય આવે એ પૈસા માટે રાહ જોતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉભા પાકની કમોસમી વરસાદે અડફેટે લેતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કાંધી ગામમાં ખેડૂતોના કપાસ અને મગફળીના પાકો સંપૂર્ણ રીતે પાણીમાં વહી ગયા છે. ખેડૂતોને મોટી આશાથી જે પાક વાવ્યો હતો એ સંપૂર્ણ બરબાદ થઈ ગયો છે. પડતા પર પાટું મારતી સરકાર જાણે ખેડૂતો દેશના નાગરિક જ નથી તેમ ખેડૂતોની ચિંતા જ નથી. ખેડૂતો બિચારા ઉમંગ અને ઉલ્લાસથી ખેતી કરતા અને આખું વર્ષ તેમાં પોતાનો રોટલો કાઢતા હોય છે, ત્યારે વાયુ નામનું વાવાઝોડું આવતા ખેડૂતો સંપૂર્ણ રીતે પાયમાલ થયા છે. ગીર ગઢડા અને તેના તમામ ગામડાઓમાં લીલા દુકાળની સ્થિતિ જોવા મળી છે. અનેક વખત રજૂઆત કરતા ના સરકાર સાંભળે ના તેના પહેરેદાર. ખેડૂત જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે જોવા મળી છે. આ તો અંધેરી નગરી અને ગંડુ રાજ્ય જેવી સ્થિતિ કાંધી ગામે જોવા મળી છે. આ તમે આ ગવર્નમેન્ટ છે સહાય આપે તો તમે હામો એરો તો આ હારું છે, નકર આ ખેડૂત છે ને ઓ મરેલા જ પડ્યા એટલે આ હવને માટે તમે દર્શન આપો અને ભલાઈ કરો તો હારું. આ વરસાદને લીધે અમારો કપાસનું નુકસાન થયું, માંડવીનું નુકસાન થયું, સરકારને સહાય આપવાની વિનંતી છે કે ખેડૂતોને સરકાર સહાય આપે તો ખેડૂત પાયમાલ થઈ ગયા છે એટલે સરકારને સહાય આપવાની વિનંતી. અબ્દુલ પઠાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉના.